છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામે બનાવેલ અમૃત સરોવરની મુલાકાત લીધા જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગાંઠિયા ગામે મનરેગા યોજના હેઠળ બનાવેલ અમૃત સરોવરની મુલાકાત લીધી. લઈ ગામો સાથે પણ બેઠક પણ કરી. મુલાકાત નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને ગામના સરપંચ આગેવાનો ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા. મંત્રીએ મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું. બ્યુરો રિપોર્ટ, રિહાન પટેલ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે ત્યારે બે તલાવની મેં મુલાકાત લીધી. એમાં હાલ જે આ તલાવ છે, આપણે જ્યાં ઊભા છીએ એ તલાવની કામગીરી જોતો ખૂબ જ સંતોષકારક જણાય છે. સાથે સાથે જાણવા મુજબ આ તલાવમાં પાણીનો આવક પણ સારી છે અને એના કારણે આ પાણી ભરાવાથી નીચેના વિસ્તારમાં જે કૂવાઓ છે એ રિચાર્જ થઈને આદિવાસી ભાઈઓને ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી મળશે, જેના કારણે એમની આર્થિક સ્થિતિમાં ઘણો બધો સુધારો આવશે એવું જણાય છે. બીજું કે અહીંયા એક તો પિકનિક સ્થળ જેવું પણ લાગે છે અને ખૂબ સારું આ એક સ્થળ છે. રાજ્ય સરકાર અને ભારત સરકારના સહયોગથી આ અમૃત સરોવર તરીકે જે નામ આપવામાં આવ્યું છે એ પણ ખૂબ સરસ છે. સાથે સાથે આ તલાવને આવી રીતે ભરવા માટેનો વિચાર માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ આવી શકે અને એના આધારે આજે છેવાડાના માનવી સુધીને એ સુખી કરવા માટે ને એનો લાભ આ પાણીનો મળે એવા આશયથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.